गुड मॉर्निंग बाळको एबल क्लासेस राधनपुरमां तमारुं स्वागत छे। आजे आपणे धोरण 3 गणित सामायिक मूल्यांकन कसोटी मार्च 2021 शीखीशुं, ते तमे ध्यानथी शीखजो हो। धोरण 3 सामायिक मूल्यांकन कसोटी गणित मार्च 2021 कुल गुण 25। प्रश्न 1, साचा विकल्प पसंद करो। एक, अहीं तमने चौरस, त्रिकोण, गोल अने चौरस देखाय छे, तेना पछी कई पेटर्न आवशे बाळको? तमने अहीं बाजू में त्रिकोण देखाय छे ने, एटला माटे अहीं ब जवाब आवशे हो। अहीं बाळको तमारे पेटर्न ने आगळ वधारवानी छे। बे, अहीं तमने एक पांखियो देखाय छे, बीजामां बे पांखिया देखाय छे, पछी 3, तो 3 पर शुं आवे? 4। बाळको आपणने अहीं 4 क्यां देखाय छे? अमां देखाय छे ने, एटला माटे अहीं अ जवाब आवशे हो, ध्यान राखजो। 3, अहीं बाळको तमने 1 लीटीथी બનતી આકૃતિ દેખાય છે, 2 લીટીથી બનતી આકૃતિ દેખાય છે, પછી 3 લીટીથી બનતી આકૃતિ, હવે કઈ લીટી આવે? 4 લીટીવાળી ને, એટલા માટે બ એમ જવાબ આવશે હો બાળકો। 4, અહીં બાળકો તમને ઘડિયાળ દેખાય છે, ઘડિયાળમાં 1 વાગ્યો છે, પછી બીજી ઘડિયાળમાં 1:15 થઈ છે, ત્રીજી ઘડિયાળમાં 1:30 થઈ છે, તો હવે 15 નાખીએ તો કેટલા થાય? તો 1:45 થાય ને, એટલે 1:45 થાય છે, એટલે આનો જવાબ અ આવશે હો બાળકો। 5, અહીં બાળકો તમને ઉપર એરો દેખાય છે, તીર 2 એરો સાઈડમાં દેખાય છે, પછી તમને નીચે 3 એરો દેખાય છે, અહીં ઉપર જમણી બાજુ અને નીચેની તરફ દેખાય છે, તો અહીં તમને ઉલટું બાજુમાં દેખાય છે, અહીં ઉલટી પ્રક્રિયા કરવાની, તો બાળકો કેવો એરો આવશે? ડ, જમણી બાજુવાળો એરો આવશે હો બાળકો, એવું ધ્યાન રાખો। અથવા અહીં તમને 1 લીટી, 1 એરોમાં 1 લીટી દેખાય છે, બીજામાં 2 લીટી દેખાય છે, ત્રીજામાં 3 લીટી દેખાય છે, તો અહીં ઉલટું છે, અહીં ડાબી બાજુ છે 3, પછી ઉપર 1, તો હવે 2 લીટીવાળું આવે ને બાળકો, તો કઈ બાજુ આવશે? ડ, હું ધ્યાન રાખજો। 5ની બીજી રીત, જો બાળકો અહીં ઉપર કાંટો દેખાય છે, તો આપણે બહાર ઉપર ઘડિયાળમાં કાંટો હોય છે તો આપણે ઉપર હોય છે ને, પછી 3 ઉપર આવે તો જમણી સાઈડ થઈ જાય છે ને, પછી 6 ઉપર આવે તો નીચે, પછી 9 ઉપર આવે તો ડાબી સાઈડ, પછી 12 ઉપર પાછો આવી ગયો, એટલે શું થઈ ગયું બાળકો? ઉપર આવી ગયું કાંટું, તો હવે ક્યાં આવશે બાળકો? જમણી તરફ આવશે ને, એટલા માટે અહીં ડ આવ્યું। ઘડિયાળ જોઈને પણ તમે આ એરોવાળા પ્રશ્નનો જવાબ લખી શકો હો બાળકો। સમજાઈ ગયું કેમ ડ જવાબ આવ્યો? પ્રશ્ન 2, પેટર્ન વિસ્તારતા ખાલી જગ્યામાં સાચો જવાબ લખો। 1, 11, 13, 15, 17 ખાલી જગ્યા, અહીં બાળકો 11માં કેટલા નાખી તો 13 થાય? 2, તો અહીં 2 વધારવાના છે, તો શું આવશે? 17 પછી 18 ને 19, સમજાઈ ગયું બાળકો? 2, 11, 31, 51, 71 ખાલી જગ્યા, તો અહીં કેટલા વધારવાના છે બાળકો? 11 ને 10, 21 ને 10, 31 એટલે 20 વધારવાના છે, એટલા માટે શું આવશે? 71માં 20 નાખીએ તો શું થાય? 91, તો બીજાનો જવાબ શું આવ્યું? 91। ત્રીજો 97 87 77 67 ખાલી જગ્યા, તો અહીં બાળકો 10 10 ઓછા છે, તો 67ની પહેલાં શું આવે? 57। 4, 2 6 10 14, 14માં કેટલા નાખીએ તો? અહીં બાળકો 4 નાખીએ તો 18 થાય, એટલા માટે અહીંયા 4 4 વધારવાના છે, 2માં 4 નાખીએ તો 6, 6માં 4 નાખીએ તો 10, ને 10માં 4 નાખીએ તો 14, ને 14માં 6 નાખીએ તો 18। 5, 0 0માં 1 નાખીએ તો 1, 0 ને 1 1 થાય, 1 ને 1 2 થાય, 2 ને 1 3 થાય, અહીં સરવાળો કરવાનો છે બાળકો, તો 2 ને 1 3
અને ત્રણમાં બે નાખીએ તો પાંચ, અને પાંચમાં ત્રણ નાખીએ તો કેટલા થાય? આઠ. આઠમાં પાંચ નાખીએ તો કેટલા થાય બાળકો? તેર. સમજાઈ ગયું? પ્રશ્ન ત્રણ. એક લીટરથી ઓછું અને એક લીટરથી વધુ પ્રવાહી સમાય તેવા નીચે દર્શાવેલ પાત્રોનું વર્ગીકરણ કરો. આ પણ બાળકો પાંચ માર્કનો પ્રશ્ન છે. અહીં તમને વસ્તુ આપેલ છે, વાટકી, ડોલ, પ્યાલો, કપ, પાણીની ટાંકી, 500 ml નું માપ્યું, આંખની દવાની શીશી, પશુઓને પાણી પાવાનો હોજ, થાળી અને માટલું. તો બાળકો અહીં તમારે કોઠામાં જવાબ લખવાના છે. એક લીટરથી ઓછું પ્રવાહી સમાતા પાત્રો, તેમાં શું આવશે બાળકો? વાટકી, પ્યાલો, કપ, થાળી, 500 ml નું માપ્યું, આંખની દવાની શીશી. અને એક લીટરથી વધુ પ્રવાહી સમાતા પાત્રો તો ડોલ, પાણીની ટાંકી, પશુઓને પાણી પાવા માટેનો હોજ, માટલું. આ ધ્યાન રાખજો હો બાળકો. સમજાઈ ગયું? પ્રશ્ન ચાર. નીચેના પ્રશ્નોના જવાબ આપો. એક. શિક્ષક પાસે 15 ચોકલેટ છે. તે 3 જૂથમાં વહેંચતા દરેક જૂથમાં કેટલી ચોકલેટ મળે? બાળકો અહીં કુલ ચોકલેટ કેટલી છે? 15. કેટલા જૂથ છે? 3 જૂથ. તેમ લખવાનું, કુલ ચોકલેટ બરાબર 15, 3 જૂથમાં વહેંચતા. તો બાળકો અહીં 3નો ઘડ્યો ક્યાં સુધી બોલ્યો તો 15 આવે. અહીં ભાગાકાર કરવાનું છે બાળકો, ભાગલા પાડવાના છે ને, એટલા માટે 3 × 5 = 15. તો 3 જૂથમાં વહેંચતા દરેક જૂથમાં 5 ચોકલેટ આવે હો બાળકો, એટલા માટે અહીં 5 ચોકલેટ જવાબ આવ્યું. સમજાઈ ગયું? દાખલા નંબર 3નો બીજો દાખલો. 12 કેળા છે અને 2 વાંદરા છે. જો તેઓ કેળાના સરખા ભાગ પાડે તો દરેકના ભાગમાં કેટલા કેળા આવે? ભાગાકાર સ્વરૂપે દર્શાવો. અહીં બાળકો કુલ કેળા કેટલા આપેલા છે આપણને? 12. તો લખવાનું, કુલ કેળા બરાબર 12. કુલ વાંદરા કેટલા છે? 2. તો કુલ વાંદરા બરાબર 2. તો 2નો ઘડિયો બોલીએ ક્યાં સુધી તો 12 આવે. 2 × 6 = 12. દરેક વાંદરાને 6 કેળા ભાગમાં આવે, એટલા માટે જવાબ આવ્યો 6 કેળા. ધ્યાન રાખજો હો બાળકો. સમજાઈ ગયું? દાખલા નંબર 4નો ત્રીજો. 5 રૂપિયાના 16 સિક્કા 4 મિત્રોને સરખે ભાગે વહેંચતા દરેકને કેટલા રૂપિયા મળે? બાળકો અહીં તમારે ગુણાકાર અને ભાગાકાર સાથે કરવાના છે. તો અહીં તમે 2 રીતે જવાબ લખી શકો. 1. 4 મિત્રો છે અને 16 સિક્કા છે. તો 4નો ઘડ્યો ક્યાં સુધી બોલીએ તો 16 આવે? ચોખ્ખું ચોખ્ખું 16. અને કેટલા રૂપિયાના સિક્કા છે બાળકો? 5 રૂપિયાના. તો 5 ને 4 વડે ગુણીએ તો 5 × 4 = 20 બરાબર 20 રૂપિયા થાય. બીજી રીત, કુલ રૂપિયા બરાબર 16 × 5 એટલે 16 × 50 શું થાય? 80 રૂપિયા. 4 મિત્રોને સરખે ભાગે વહેંચતા તો કેટલા મળે? 4નો ઘડ્યો ક્યાં સુધી હોય તો 80 આવે? 20 × 4 = 80. દરેક મિત્રને ભાગે કેટલા રૂપિયા આવે બાળકો? 20 રૂપિયા આવે. સમજાઈ ગયું બાળકો? પ્રશ્ન 5. ખાલી જગ્યા પૂરો. 8 ભાગ્યા 4. તો અહીં 4નો ઘડ્યો ક્યાં સુધી બોલે તો 8 આવે? 4 × 2 = 8 એટલે જવાબમાં શું આવ્યું? 2. 20 ભાગ્યા 2 બરાબર 10 થાય. 2 × 20 એમ થાય. અહીં ભાગાકારની નિશાની છે બાળકો. 3. 10 ખાલી જગ્યા બરાબર 2. તમે 2નો ઘડ્યો ક્યાં સુધી બોલ્યો તો 10 આવે? તો 2 × 5 = 10 અથવા 5 × 2 = 10 એટલા માટે 5 જવાબ આવ્યું હો બાળકો. 4. 18 ભાગ્યા 6 બરાબર
तरी अढ़ार अथवा त्रण छक अढ़ार। समझाई गयु बाड़को? पांच तीस भाग्या खाली जगह बराबर त्रण, त्रण दान तीस अथवा दस तरी तीस। आ रीते जवाब आवशे हो बाड़को।